આજના નિપુણ ભારત અંતર્ગત ધોરણ 1-8 વાર્તા સ્પર્ધામાં હું કણજરીએ યશ મનસુખભાઈ ધોરણ 5માં અભ્યાસ કરું છું અને આપને સમક્ષ બીજુભાઈ બધેકા ઉર્ફે મુછાળીમાંની એક લેખિત વાર્તા રજૂ કરીશ, તો આપ સૌ શાંતિથી સાંભળજો એવી મારી અભિલાષા. એક મોટું જંગલ હતું, તેમાં શિયાળ અને સસલું રહેતા હતા. બંને પાકા મિત્રો હતા. એક દિવસ બંને કહે, આપણે ગામ તરફ ચાલીએ. ગામ તરફ ચાલ્યા તો બે માર્ગ આવ્યા. એક માર્ગ ચામડાનો હતો અને એક માર્ગ લોખંડનો હતો. શિયાળ કહે, હું તો ચામડાના માર્ગે જઈશ. અને સસલું કહે, ભાઈ હું તો લોઢાના માર્ગે જઈશ. સસલું ચાલતા ચાલતા લોઢાના માર્ગે ચાલ્યું ચાલ્યું તે બાવાજીની મઢી આવી. મઢીમાં જઈને જોયું, આમ તેમ જોયું, ના તો સામે ગાંઠિયા ભેંડા પડ્યા હતા. અને સસલાભાઈને ભૂખ પણ લાગી હતી. સસલાભાઈએ તો ભર પેટ ગાંઠિયા ભેંડા ખાધા અને પછી દરવાજો બંધ કરી અને આરામથી સૂઈ ગયા. ત્યાં થોડી જ વારમાં બાવો આવ્યો અને બાવાએ આવીને કહ્યું, કોણ છે મારી ઝોપડીમાં? સસલાએ કહ્યું, એ તો હું છું, ડાબા પડે ડામ, ડાબા પગે ડામ, એ તો હું છું સસરાણા સાકળિયા, ડાબે પગે ડામ, ભાગ બાવા ભાગ, નહીતર તારી તુંબડી તોડી નાખું. બાવા સાંભળી ડરી ગયો અને ભાગી ગયો. પછી તે ગામમાં જઈ અને પટેલને બોલાવી આવ્યો. પટેલ કહે, કોણ છે બાવાજીની ઝૂંપડીમાં? સસલાભાઈ રોફથી બોલ્યા, એ તો હું છું સસારાણા સાકરિયા, ડાબે પગે ડા, ભાગ બાવા ભાગ, પટેલ ભાગ, બાકી તારી પટલે તોડી નાખું. પછી તો પટેલ ગામમાં જઈ અને મુખીને બોલાવી આવ્યો. મુખી કહે, કોણ છે બાવાજીની ઝોપડીમાં? અને સસલાભાઈ બોલ્યા, સસા રાણા સાંકળિયા, ડાબે પગે ડામ, ભાગ મૂકી ભાગ, બાકી તારી મુખી પણ તોડી નાખો. આ સાંભળી બાવો મુખી પણ ડરીને ભાગી ગયો. પછી તો શિયાળ શાંતિથી દરવાજો